નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આજે ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કોમર્સની અંદર વિષયનામાના મૂળ તત્વ સેકન્ડ ભાગની અંદર ચેપ્ટર નંબર ટુ ઘસારાના હિસાબો એની અંદર આજે આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિએ એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છે અને એક્ઝામ્પલ નંબર છે આઠ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો બેતુલ એન્ડ કંપનીના ચોપડામાં તારીખ એક ચાર બે હજાર ચૌદના રોજ અહીં આપણને યંત્ર ખાતાની બાકી આપી દીધી છે યંત્ર ખાતાની બાકી આપી છે સાઠ હજાર અને કંપની દર વર્ષે દસ ટકા લેખે એ ઘસારો ગણે છે આ તમે જોઈ શકો છો આ યંત્રની બાકી આપી છે દસ ટકા ઘસારો ગણવાનો છે પણ ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવાનો છે અને એક દસ બે હજાર ચૌદના રોજ એટલે કે આ જ વર્ષે તમે અહીં જોઈ શકો છો એક દસ બે હજાર ચૌદના રોજ આ યંત્ર ચોપડે કિંમતના પચીસ ટકા નુકસાન સાથે વેચી દેવામાં આવે છે એના માટે જરૂરી આમ નોંધ અને યંત્ર ખાતું તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ઘટતી જતી બાકીની પદ્ધતિની અંદર અગાઉના વિડીયો તમે જોયા હશે કે દર વર્ષે ઘટાડ ઘસારો છે એ ઘસારાની રકમ ઘટતી જતી હોય છે હવે આપણે એની ગણતરી તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એની ગણતરી જોઈએ ગણતરીની અંદર તમે અહીં જોઈ શકો છો કે એક ચાર બે હજાર અને ચૌદના રોજ એક ચાર બે હજાર ચૌદના રોજ આપણને યંત્ર ખાતાની બાકી આપી દીધી છે તો સૌ પ્રથમ આપણે બાકી લખી નાખીએ રૂપિયા સાઠ હજાર ત્યાર પછી એમાંથી માઇનસ દસ ટકા લેખે એ ઘસારો આપણે ગણવો પડશે યંત્ર જ્યારે વેચવામાં આવે છે તો યંત્ર એ એક દસ બે હજાર અને ચૌદના રોજ વેચવામાં આવે છે તો આપણે એક ચાર બે હજાર અને એક ચાર બે હજાર ચૌદથી તો અહીં સુધીનો આપણે ઘસારો ગણવો પડશે એટલે કે છ માસનો આપણે ઘસારો ગણવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણને બાકી આપી છે એ બાકી પ્રમાણે આપણે ઘસારો ગણીશું સાઠ હજાર ગુણ્યા દસ ભાગ્યા સો અને ગુણ્યા આવશે આપણા છ ભાગ્યા બાર તો વિદ્યાર્થી મિત્રો છ એટલે કે છ માસનો ગણવાનો છે એને ટોટલ આપણા બાર માસ આવે તો એ રીતે આપણે ગણતરી કરીશું તો રકમ આવશે રૂપિયા છ હજાર તો વિદ્યાર્થી મિત્રો આ છ હજારને આપણે માઇનસ કરી નાખીશું તો રકમ આપણને મળી જશે સત્તાવન હજાર એમાંથી માઇનસ પચીસ ટકા નુકસાન આપણે ગણવાનું છે તો આ જે સત્તાવન હજાર આવે છે એ સત્તાવન હજારના સત્તાવન હજાર ગુણ્યા પચીસ ભાગ્યા સો આપણે કરીશું તો આપણને મળી જશે ચૌદ હજાર બસોને પચાસ રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો ચૌદ હજાર બસોને પચાસ રૂપિયા એ નુકસાન છે એટલે એને આપણે માઇનસ કરીશું માઇનસ કરતાં આપણને રકમ મળશે બેતાલીસ હજાર સાતસોને પચાસ રૂપિયા જે આપણે શું કહેવાશે વેચાણ કિંમત તો આ રીતે આપણે વેચાણ કિંમત એની શોધી શકીએ છીએ હવે આપણે એનું આમ નોંધ ની ગણતરી કરીએ એટલે કે આમ નોંધ આપણે લખીએ બેતુલ એન્ડ કંપનીની આમ નોંધ તો વિદ્યાર્થી મિત્રો આપણી પ્રથમ આમ નોંધ આ રીતે આવશે ઘસારાની નોંધ આપણે કરીશું કેમ કે અહીં યંત્ર ખરીદવામાં આવતું નથી તો ઘસારાની નોંધ આપણે કરીશું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે ઘસારો આપણે ઓલરેડી ગણતરીની અંદર ગણ્યો છે રૂપિયા ત્રણ હજાર ત્રણ હજાર આપણે ઉધાર અને જમા લખીએ આ રીતે ત્યાર પછી સેકન્ડ નોંધ આવશે એ છે યંત્ર જે આપણે નુકસાનથી વેચ્યું છે તેની નોંધ તો યંત્રના વેચાણની નોંધ બેંક ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે હવે બેંક ખાતે ઉધાર જે રકમ લખવાની છે બેતાલીસ હજાર સાતસો પચાસ એ આપણી કઈ કિંમત આવશે વેચાણ કિંમત આવશે ત્યાર પછી છે નફા નુકસાન ખાતે તો નફા નુકસાનની અંદર ચૌદ હજાર બસો ને પચાસ જે આપણે શું ગણ્યું છે એનું નુકસાન ગણ્યું છે તેની નોંધ આવશે તે યંત્ર ખાતે એટલે ટોટલ રકમ આપણી થઈ જશે સત્તાવન હજાર નુકસાન છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર આવશે અને ત્યાર પછીની નોંધ આવશે આપણી નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે એટલે કે આ જે ઘસારો છે એ ઘસારાને આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ તો એની સેમ જ નોંધ આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે રૂપિયા ત્રણ હજાર ને ત્રણ હજાર આ રીતે તમે એનો રકમ તમે લખી શકો છો હવે બીજું આપણે બનાવવાનું છે યંત્ર ખાતું તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો યંત્ર ખાતું આપણે આ રીતે બનાવી શકીએ છીએ યંત્ર ખાતું એની ઉધારણે જમા બાજુ હવે એની અંદર વિગતની અંદર જે બાકી આપણને આપી દીધી છે યંત્ર ખાતાની એ યંત્ર ખાતાની બાકી લખવાની છે એક ચાર બે હજાર અને ચૌદના રોજની રૂપિયા સાઠ હજાર ત્યાર પછી આપણે પ્રથમ નોંધ લખી છે કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે તો એ પ્રથમ આમ નોંધ પ્રમાણે અહીં યંત્ર ખાતું એ જમા થાય છે એટલે આપણે જમા સાઈડ પર લખવાનું છે રૂપિયા ત્રણ હજાર અને વિગતમાં વિરુદ્ધ ખાતાનું નામ લખીશું ઘસારા ખાતે ત્યાર પછી બેંક ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે એ રીતે આપણે નોંધ લખી છે તો સેકન્ડ નંબરની આમ નોંધ પ્રમાણે અહીં આપણે યંત્ર ખાતું જમા થાય છે એટલે એના વિરુદ્ધના ખાતાનું નામ લખીશું આપણે આ રીતે જોઈ શકો છો તમે એક તો બેંક ખાતે આવશે અને બીજું આવશે નફા નુકસાન ખાતે એની જે રકમ આપી છે એ જ છે બેતાલીસ હજાર સાતસો પચાસ ચૌદ હજાર બસો પચાસ રૂપિયા અને તમે એનો સરવાળો આ રીતે કરી શકો છો તો ખાતું આપણું ક્લોઝ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ઘટતી જતી બાકીની પદ્ધતિએ એક્ઝામ્પલ જોઈ ગયા છે તમને વિડીયો ગમ્યો હોય તમે લાઇક કરશો અને જો કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો થેન્ક યુ